વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન વાલંદી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને વિષય છે આપણો પર્યાવરણ. તો પર્યાવરણ ધ્યાનથી શીખીશું તો વિજ્ઞાન પણ ખૂબ જ આગળ જતા સહેલું લાગશે. પાઠ 13 છે આપણી લાગણીઓની ભાગીદારી. તો ચાલો જોઈએ આપણે પાઠ 13 માં ખોલીએ અને પેજ નંબર 90 નું આપણે આજે સમજીશું. બરાબર, હવે જે આપણે મુદ્દા જોયા એ પણ મહત્વના હતા, હવે જે આ બીજા મુદ્દા છે એ પણ મહત્વના જ છે. ચાર જોયા અને જે આ ત્રણ છે તો આમાંથી જ પ્રશ્ન જવાબ આવી શકે, પછી અમુક પાઠમાંથી આવશે, પાઠ્યપુસ્તકમાંથી, તો આપણને બધું આવડે. તો ચાલો મહત્વના મુદ્દા ઉપર આપણે ધ્યાન આપીએ. બ્રેઇન લીપી કેવી હોય? તો કે જાડા કાગળમાં ઉપસેલા બિંદુઓની હારમાળા બનાવવામાં આવે છે. એ હારમાળા એટલે બિંદુઓની પણ લિમિટ હોય કે 6 બિંદુઓથી જ એક અક્ષર બનાવવામાં આવે, એટલે આ લિપિ 6 બિંદુઓ પર આધારિત હોય છે. તેના પર આંગળી ફેરવી અને અંધ લોકો, પ્રજ્ઞાચક્ષુ લોકો એને વાંચી શકે છે. આ ખાસ યાદ રાખવાનું છે, આંગળીની મદદથી જાડા ઉપસેલા પુઠા ઉપર આંગળી ફેરવે એટલે એને ખબર પડી જાય કે અહીંયા શું લખેલું છે, એટલે એને કહેવાય બ્રેઇન લિપિ. બ્રેઇન લિપિના શોધક કોણ હતું? તો ચાલો આ ખાસ યાદ રાખવાનું છે, બ્રેઇન લિપિના શોધક ફ્રાન્સના લુઈસ બેય હતા. આ ખાસ યાદ રાખવાનું છે, આ નામ પૂછાશે અને આપણો એક માર્ક રોકડો મળી જાય આપણને જો યાદ હોય તો. લુઈસ બ્રેઇન હતા, તેઓ 3 વર્ષના હતા ત્યારે તેમણે પોતાની આંખો ગુમાવી હતી. એને પણ એલન કેલનની જેમ પોતાની આંખો નાનપણથી ગુમાવી દીધી હતી. તો એમાં એને પછી આ લિપિની શોધ કરી. વિચાર કરો એને કેટલો કઠિન પરિશ્રમ કર્યો હશે કે આખું વહી ગઈ તો હવે મારે શું કરવું. તો કે ભણવામાં ખૂબ રસ હતો તો એને એમ થયું કે મારે પણ ગમે તે રીતે ભણવું છે, તો શું એવી પદ્ધતિ બનાવું કે જેથી કરીને હું આને સરળ રીતે ભણી શકું. તો એને બ્રેઇલ લિપિની શોધ કરી. લુઈસ બ્રેઇલ હતા એટલે બ્રેઇલ લિપિની શોધ થઈ, એટલે ખૂબ સહેલું છે. બ્રેઇલ લિપિ આવે એટલે આગળ લુઈસ લગાડ્યું તો તમને એ પ્રશ્નનો જવાબ સરળતાથી આવડી જાય. હવે હેલન કેલન એનું મોટું ઉદાહરણ છે કે હેલન કેલન નાનપણથી જ ખૂબ જ ચંચળ અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, પણ જ્યારે તેને જીવલેણ તાવ આવ્યો તો તેણે પોતાની આંખો ગુમાવી દીધી અને તેને આંખો ગુમાવાથી તે ખૂબ જ એને એમ થયું કે હવે હું નહીં ભણી શકું. પણ તેણે શું કર્યું કે તેણે ખૂબ પ્રયત્ન કરી અને ભણી ભણી અને પોતાનું નામ ખૂબ જ આગળ લઈ ગઈ. ઘણી બધી આંખ ન હોવા છતાં પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. હવે આવા લોકોને છે ને આપણે શું કરવાનું છે, બિચારા નથી ગણવાના. તો આ લોકો પ્રત્યે આપણે લાગણી રાખવાની છે કે અંધ લોકો જયારે રોડ ટપતા હોય તો આપણને એના માટે લાગણી થવી જોઈએ કે ભાઈ એને આપણે રસ્તો ઓળંગાવી દઈએ, આપણે એને હાથ પકડીને. તો એવી રીતે આપણે એને મદદરૂપ થવાનું છે. અને આ લોકો ખૂબ જ સ્વમાની હોય છે, તેને તમે લાવો કરી દઉં નથી કરવું એવું કયો તો એને એમ ન થાય, તે લગભગ પોતાનું કામ બધું જાતે જ કરતા હોય છે. આપણે જોઈએ છીએ રસ્તા ઉપર સફેદ લાકડી લઈને આંધળા લોકો રોડ ટકતા હોય છે, ટક 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 કરતા જાય ને આગળ જતા જોતા જાય કે રસ્તો બરાબર છે અને અવાજથી પોતાની શ્રવણ શક્તિથી તે પારખી શકે છે કે વાહન કેટલું દૂર હોય છે અને ફટાફટ રોડ ટપી જાય છે. અને આપણે પણ તેને ગમે તે કાર્યમાં મદદરૂપ થવી જોઈએ, એને આપણે વિચારા કરવાના નથી પણ તેની લાગણીઓને સમજવાની છે અને તેમની કાળજી રાખવાની છે, તેને અડધું કરવાના નથી. આપણે તેઓને સ્વીકારવા જોઈએ. હવે અંધ છે તો એને આંખો વહી ગઈ હોય તો એ લગભગ પોતાનું કામ બધું જાતે જ કરતા હોય છે. આ પાઠની અંદર પણ આપણે જોઈએ છીએ કે રવિભાઈ છે તે લોકો કેવી રીતના આંધળા હોવા છતાં કેવી રીતના બીજાને ઓળખી શકે છે, ટેપ રેકોર્ડર સાંભળે છે, પછી તો કે બીજાના અવાજથી, પગના અવાજથી વસ્તુ ક્યાં મૂકેલી છે તે પોતાની આવડતથી એ પોતે ગોતી લે છે અને તે પોતાની વસ્તુ દરેક વસ્તુ પોતપોતાની જગ્યાએ મૂકે છે અને ત્યાંથી જ લે છે. અંધ હોવા છતાં પણ તે બાળકોને સરસ રીતે ભણાવે છે. તો આ પાઠની અંદર જુઓ તમે 90 નંબરનું પેજ જુઓ, એમાં પેલો પેરેગ્રાફ જુઓ, તે આખું પેજ તમારે તમારી બુકની અંદર લખવાનું છે. 90 નંબરનું પેજના દરેક પેરેગ્રાફ તમારે લખવાના છે અને વાંચવાના છે. આમાં પણ રવિભાઈનું છે અને દાદી ઘરડા થઈ ગયા છે તો એને દુખાવો રહે છે પીઠનો. અને સીમા ખૂબ જ ચંચળ છોકરી છે, તે સ્કૂલેથી ઘરે આવે છે તો તે પોતા
ખૂબ જ ચંચળથી દોડીને આવે છે તો તરત રવિભાઈને ખબર પડી જાય છે કે સીમા ઘરે આવી છે અને દાદી કહે છે કે આજકાલના લોકોને સાક સુધારતા જ આવડતું નથી એવું બધું ઘરડા વ્યક્તિ આપણને ઝીણી ઝીણી વાત શીખવવા માંગતા હોય છે અને આ લોકો પ્રત્યે આંધળા લોકો પ્રત્યે હંમેશા પ્રેમાળ રહેવું જોઈએ અને આમાં રવિભાઈ કોલેજમાં જાય છે અને કોલેજના વિદ્યાર્થીઓને સંગીત ભણાવે છે અને સંગીત શીખવાડે છે અંધ હોવા છતાં પણ તે નાટકોમાં ભાગ લે છે અને તેને બહાર જવું અને ખૂબ જ રમૂજી કરવી એ ગમે છે એનો સ્વભાવ ખૂબ જ રમૂજી છે અને તે બધાને ખૂબ જ હસાવે છે તો આ પાઠમાં 90 નંબરના પેજમાં આપણે આ જોયું તો તમે પણ ઘરે શું કરવાનું છે કંઈક તમારે એક તમારી નોટબુકમાં સરસ રીતે સુંદર અક્ષરે આ પેજ લખવાનું છે અહીંયા આપણે પાઠના મહત્વના મુદ્દા જોઈ લીધા છે અને આપણે અહીંયા પાઠની સમજૂતીમાં 90 પેજ જોઈ આગળના પેજ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ